પાટણ શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા આયોજનના ભાગરૂપે પાટણ શહેર ભાજપ પ્રમુખ અને કોંગ્રેસ પ્રમુખની સહમતિથી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ શાસક પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા તેમજ કારોબારી ચેરમેન દ્વારા પ્રેસ કોન્ફરન્સ પાટણ નગરપાલિકા ખાતે યોજાઈ। વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કેસનો પાટણ શહેરમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી પાટણના નગરજનોએ પાટણ નગરપાલિકા દ્વારા અપીલ કરી છે। તારીખ 22/7/2020 ને બુધવારના રોજથી તારીખ 31/7/2020 સુધી મુખ્ય બજાર સહિત હાઈવે તથા આંતરિક બજારના વેપારીઓ શાકભાજી લારીઓ નાસ્તાની લારીઓ લારી ગલ્લા ઓટો રિક્ષા ચાની કીટલો તેમજ પાન મસાલાની લારીઓ તમામ બપોરે 1 વાગ્યા પછી સ્વયંભૂ બંધ પાડવાની અપીલ કરવામાં આવી છે। પાટણ ઉપપ્રમુખ લાલેશ ઠક્કર વિલાજ પાર્ટી પ્લોટ દ્વારા માસ્કનું પત્રકારો અને નગરપાલિકાના સ્ટાફ કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું। ખાસ તો આજે આપણા સૌની જવાબદારી છે કે પાટણની અંદર સંક્રમણ ઓછું થાય અને કોરોનાની મહામારીમાંથી આપણું શહેર બહાર આવે। અમારા વિલાજ ગ્રુપ દ્વારા પાટણ નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ પાટણના તમામ પત્રકારશ્રીઓ અને પાટણ નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓને N95નું માસ્ક આપવાનું નક્કી કરેલું, જેના ભાગરૂપે આજે આ મિટિંગની અંદર હું એ માસ્ક લઈને આવ્યો છું અને તમામ મિત્રોને આજે આપની ઉપસ્થિતિમાં જે માસ્ક આપીએ છીએ અને બધાને આગ્રહ પણ કરીએ છીએ કે માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળે, જેના કારણે સંક્રમણ ઓછું થાય, કારણ કે વેરા શાખાના અધિકારીઓને અસંખ્ય લોકોના સંક્રમણમાં આવવાનું થાય છે, એવી રીતે વાહન શાખામાં પણ થાય છે। તો આજે અમે એક આ પ્રયત્ન કર્યો છે, ભવિષ્યની અંદર બીજા લોકો પણ આ રીતે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે પાટણના મહામારીમાંથી બચાવવા માટે આગળ આવે એવી આપણા માધ્યમથી અપીલ કરી। આજે સંયુક્ત રીતે એટલે કે સર્વપક્ષીય રીતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વિશ્વ મહામારી કોરોનાના કારણે પાટણમાં અનલોક 2 પછી ખરેખર ખૂબ કેસો વધી ગયા છે, ચિંતાનો વિષય છે। પાટણના નગરજનોમાં આ જે બધું ફેલાની એની સાયકલ છૂટી જાય અને ખાસ કરી આ સાયકલ તોડવા માટેનો એક જ ઈલાજ છે કે લોકોનું સંક્રમણ ઓછું થાય અને સંક્રમણ ઘટાડવા માટેનો એકમાત્ર ઈલાજ છે કે બંધ રાખી લોકો પોતાના ઘરમાં રહે અને બહાર ઓછા ફરે। એ માટે પાટણ નગરપાલિકાએ 22 તારીખ બુધવાર 31 તારીખ સુધીમાં એટલે કે 10 દિવસનું અનલોક લોકડાઉન જાહેર કરેલું છે અને ખાસ કરીને વેપારીઓ સ્વયંભૂ બંધ રાખે, એમાં ફક્ત વેપારીઓ શહેરના બજારના જ નહીં, હાઈવે ઉપરના વેપારીઓ, અંતરિયાળ માર્કેટના બજારો, ચાની લારીવાળા હોય, પાનના ગલ્લાવાળા હોય, પાણીપુર લારીવાળા હોય, શાકભાજી લારીવાળા હોય, આ તમામ લોકોને બંધ રાખવા અપીલ કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આપણા માધ્યમથી આ સંપૂર્ણ લોકો પાટણનો આ જે સર્વસંમતિથી અમે જે આ બંધનું એલાન આપ્યું છે એને તમામ પ્રજાજનો સહર્ષ સ્વીકાર કરી આ કોરોના સામેની આ વૈશ્વિક મહા સામેની લડાઈ જે છે એમાં સંપૂર્ણ સાથ મળશે।